નમસ્કાર મિત્રો સૌથી પહેલાં તો આ બોટલ છે એ જોઈને ગભરાઈ નહીં જતા આજે આપણે ફરીથી બે ઇંગ્લિશ ન્યૂઝને ગુજરાતીમાં સમજવાના છીએ ઇંગ્લિશના સ્પેલિંગ સાથે વાક્યો સાથે જો આપણે ઇંગ્લિશ શીખીએ તો ખૂબ જ ઝડપથી અને સરળ રીતે આપણને વાંચતા અને સમજતા ઇંગશ આવડી જશે સૌથી પહેલાં તો સબસ્ક્રાઈબ જે બટન છે એના પર ક્લિક કરો જેથી બધા અમારા વિડીયો તમને જોવા મળે સૌથી પહેલાં જે આ ન્યૂઝ છે એ ચલો સમજવાનું શરૂ કરીએ ન્યૂઝની શરૂઆતમાં શું લખ્યું છે ઇટ ઇઝ અ પોપ્યુલર પરસેપ્શન પહેલાં તો આ વર્ડ આપણે સમજવાનું છે ઇટ ઇઝ અ પોપ્યુલર પોપ્યુલરનો મતલબ તમને ખબર જ છે પોપ્યુલર એટલે ખૂબ જ ફેમસ હોય કોઈ વસ્તુ ખૂબ જ લોકોમાં જાણીતી હોય એવી વસ્તુ છે બરાબર છે ઇટ ઇઝ અ પોપ્યુલર પરસેપ્શન પરસેપ્શન એટલે લોકોની માન્યતા પરસેપ્શન એટલે લોકો જે માનતા હોય છે એને પરસેપ્શન કહેવાય તો એ ખૂબ જ જાણીતી એક માન્યતા છે ધેટ ઇટ ઇઝ અ પોપ્યુલર પરસેપ્શન ધેટ આલ્કોહોલ કન્ઝમ્પશન કન્ઝમ્પશન એટલે કોઈ પણ વસ્તુનો વપરાશ ઠીક છે કોઈપણ વસ્તુના વપરાશને ઇંગ્લિશમાં કન્ઝમ્પશન કહેવાય એક બીજો વર્ડ છે કન્ઝ્યુમ આનું ક્રિયાપદ છે કન્ઝ્યુમ કન્ઝ્યુમ એટલે કોઈ વસ્તુનો ખર્ચ કરવો તો ઇટ ઇઝ અ પોપ્યુલર પરસેપ્શન ધેટ આલ્કોહોલ કન્ઝમ્પ્શન ઇઝ મચ હાયર ઇન ધ વેસ્ટર્ન સ્ટેટ્સ ઓફ ગોવા એન્ડ મહારાષ્ટ્ર મતલબ કે દારૂ જે છે આલ્કોહોલ એનો વપરાશ એક જાણીતી એક માન્યતા એવી છે લોકોમાં કે દારૂનો વપરાશ વેસ્ટર્ન સ્ટેટ્સ તમને ખબર છે વેસ્ટર્ન ઈસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટર્ન એટલે પશ્ચિમના જે રાજ્યો છે વેસ્ટર્ન સ્ટેટ્સ કયા ગોવા અને મહારાષ્ટ્ર ત્યાં દારૂનો વપરાશ ખૂબ જ વધારે છે એવી લોકોની માન્યતા છે એવું લોકો માનતા હોય છે પણ અહીંયા આગળ શું આપેલું છે જુઓ આગળ આપ વાંચશો કે બટ બટ એટલે કે પરંતુ બટ અ ન્યૂ ગવર્મેન્ટ સર્વે સરકારનો જે નવો સર્વે છે હેઝ શોન હેઝ શોન શોન જે છે એ શો ક્રિયાપદ જે ક્રિયાપદ છે શો શો એટલે બતાવવું કોઈ વસ્તુ દેખાડવી શોનું ત્રીજું રૂપ છે શો શોબ્ડ અને શોન આ ત્રીજું રૂપ છે તો ગવર્મેન્ટ હેઝ સર્વે હેઝ શોન ગવર્મેન્ટ સર્વેમાં બતાવાયું છે શું જસ્ટ ધી ઓપોઝિટ ઓફ ધેટ આ જે માન્યતા છે એના કરતાં કંઈક જુદી જ વસ્તુ એટલે ઓપોઝિટ એટલે વિરુદ્ધ આપણી માન્યતાની વિરુદ્ધ કંઈક એવું છે જે આ સર્વેમાં જોવા મળ્યું છે એ શું છે એ આપણે આગળ જોઈએ આગળ આપ જોઈ શકો છો

इन ड्राय स्टेट ऑफ बिहार तो बिहार जो है ए ड्राय स्टेट कहवा ड्राय स्टेट मतलब कि ज्यादा वेचाण पर प्रतिबंध होम के गुजरात इज अ ड्राय स्टेट तो बिहार जो है ड्राय स्टेट बिहार में जे ड्राय स्टेट है यगए कंज्यूम आल्कोहॉल देन पीपल इन महाराष्ट्र एंड गोवा ठीक है नैशनल फेमीली हेल्थना सर्वे प्रमाण ડ્રાય સ્ટેટ જે છે બિહારનું ત્યાં ગોવા અને મહારાષ્ટ્ર કરતાં વધારે લોકો આલ્કોહોલને કન્ઝ્યુમ કરે છે ઠીક છે આગળ જોઈશું નેક્સ્ટ ધ સર્વે શોડ ધેટ નવ અહીંયા શોડ એ શોનું ભૂતકાળનું રૂપ છે જ્યારે શોન છે એ ત્રીજું રૂપ છે ધ સર્વે શોડ ધેટ સાદા ભૂતકાળનું વાક્ય છે સર્વે શો દેટ આલ્કોહોલ કન્ઝમ્પશન ઇઝ મોર ઇન ધ સધન સ્ટેટ ઓફ તેલંગાના સધન એટલે દક્ષિણના ઠીક છે સધન સાઉથ પરથી આ વર્ડ છે સધન સો સર્વે એવું પણ બતાવ્યું કે નું જે કન્ઝમ્પશન છે દારૂનો વપરાશ છે એ તેલંગાણાના જે દક્ષિણ તરફના જે ભાગ છે રાજ્યનો ત્યાં વધારે કન્ઝપ્શન થાય છે વધારે વપરાશ થાય છે આ હતા આપણા પ્રથમ ન્યૂઝ બીજા ન્યૂઝ આપણે જોઈએ જે આપ અહીંયા જોઈ શકો છો અહીંયા એક ચોર છે જે ઊંઘેલો છે ઓઢીને બરાબર છે ખાટલા પર ઊંઘેલો છે નવ આના ન્યૂઝ તમે વાંચશો તો ખૂબ જ મજા આવે એવા ન્યૂઝ છે એક ચોર છે જે પોલીસે પકડ્યો ચોર કઈ જગ્યાએ ચોરી કરવા ગયો હતો એ પણ આપણે સમજવાનું છે ઇન અ સ્ટ્રેન્જ ઇન્સિડન્ટ ઇન્સિડન્ટનો મતલબ થાય છે ઘટના સ્ટ્રેન્જ એટલે વિચિત્ર એક વિચિત્ર ઘટના બની છે ઓફ થેફ્ટ થેફ્ટનો મતલબ થાય છે ચોરી થીફ એટલે ચોર થેફ્ટ એટલે ચોરી તો એક વિચિત્ર ઘટના ચોરીની જે રિપોર્ટેડ ફ્રોમ ધી ટેમ્પલ ઓફ મધ્યપ્રદેશ ઇઝ શાહાપુર ઠીક છે એક વિચિત્ર ઘટના જે રિપોર્ટ કરવામાં આવી છે જે રિપોર્ટ થઈ છે ક્યાંથી ફ્રોમ ધી ટેમ્પલ ઓફ મધ્યપ્રદેશ ઇઝ શાહજાપુર મધ્યપ્રદેશના શાહજાપુર એરિયામાંથી ત્યાંનું જે મંદિર છે ત્યાંથી એક રિપોર્ટ થઈ છે એક ઘટના જેની જાણ થઈ હશે રિપોર્ટ થયું હશે પોલીસમાં કઈ ઘટના છે વિચિત્ર પ્રસંગ છે એટલા માટે નાઉ દે હેર દે આર સેઈંગ દેટ ધ રોબર વોઝ ફાઉન્ડ સ્લીપિંગ ઇન ધ પ્રિમાઇસિસ વિથ ધ લૂંટ પ્રિમાઇસિસ ના વોટ ઇઝ પ્રિમાઇસિસ બધા શબ્દો એક પછી એક જોઈએ ધ રોબર રોબરનો મતલબ શું થાય છે રોબ કરવું એટલે લૂંટવું રોબર એટલે લૂંટનાર માણસ જે છે જે લૂંટારો કહેવાય છે ચોર કહેવાય છે આને આપણે રોબર વડ અહીંયા વાપરેલો છે રોબર વોઝ ફાઉન્ડ સ્લીપિંગ ફાઇન્ડનું ભૂતકાળ છે ફાઉન્ડ વોઝ એટલે કે ભૂતકાળની વાત છે રોબર વોઝ ફાઉન્ડ સ્લીપિંગ એ છોડ જે હતો એ ઊંઘતો ઝડપાયો ઊંઘતો એને ફાઉન્ડ એટલે ઊંઘતો મળ્યો કઈ જગ્યાએ છે ઇન ધી પ્રિમાઇસિસ પ્રિમાઇસિસ મતલબ કોઈ કોઈ જગ્યા હોય કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ પણ મકાન હોય

લૂંટ એકચ્યુઅલી ઇંગ્લિશ વર્ડ છે લૂંટ બરાબર ને આપણે ગુજરાતીમાં પણ લૂંટ કહીએ છીએ હિન્દીમાં પણ લૂંટ વર્ડ છે ઇંગ્લિશમાં પણ લૂંટ જ વર્ડ છે લૂંટ એટલે જે ચોરાયેલો સામાન છે એની સાથે એ એ પ્રાંગણ જે છે મંદિરનું એ જગ્યા છે ત્યાં જે ચોર સૂતો ઝડપાયો છે આગળ જોઈશું નેક્સ્ટ છે ધ થીફ એન્ટર ધી લાલબાઈ ફૂલબાઈ માતા ટેમ્પલ ધ થીફ એન્ટર્ડ સાદો ભૂતકાળ છે ધ થીફ એ વાક્યનો કરતા છે ધ ધીફ ધી ચોર પ્રવેશ્યો ક્યાં પ્રવેશ્યો લાલબાઈ ફૂલબાઈ માતા ટેમ્પલ લાલબાઈ ફૂલબાઈ માતાનું જે મંદિર છે એમાં ચોર પ્રવેશ્યો વિથ ધ ઇન્ટેન્શન ઇન્ટેન્શન એટલે એના એનું જે કોઈ વસ્તુ કરવાની આપણામાં જે ઈચ્છા હોય ઠીક છે આપણે મનમાં કોઈ વસ્તુ ધારી હોય એને ઇન્ટેન્શન કહેવાય સો ચોર ઇન્ટેન્શન એટલે એની એની ધારણા શું હતી એનો ઈરાદો શું હતો એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ છે ઈરાદો એ ચોરીના ઈરાદા સાથે ઇન્ટેન્શન ઓફ સ્ટીલિંગ સ્ટીલ એટલે ચોરવું એસ ટી ઈ એ એલ એસ ટી ડબલ ઈ એલ લખીએ તો એ જે સ્ટીલ વાસણમાં વપરાય છે એ થઈ જાય એસ ટી ઈ એ એલ આ સ્ટીલ છે એ ચોરી કરવા માટેની એનો શબ્દ છે

મેનેજ એટલે એને એને એવી ગોઠવણ કરી એટલીસ્ટ એને એને કંઈક કરીને એ વસ્તુ ગોઠવી નાખી ટુ ટેક અવે અ ફ્યુ ઓફ ધી આઈટમ્સ ઠીક છે ટુ ટેક અવે એટલે ટુ ટેક અવે એટલે લઈ જવું હોટલમાંથી આપણે જમવાનું લઈ જઈએ ને એને ટેક અવે કહેવાય છે સો મંદિરની ફ્યુ ઓફ ધી આઈટમ્સ અમુક અમુક આઇટમ્સ મંદિરમાંથી ચોરી કરીને લઈ જવાનું એને મેનેજ કર્યું સેટિંગ્સ કરી દીધું દેટ વેર કેપ્ટ ઇન ધ ટેમ્પલ જે મંદિરમાં જે વસ્તુઓ હતી એમાંથી અમુક લેવાનું એને સેટિંગ કર્યું બટ ધી થીફ ડીડ નોટ રન અવે પરંતુ ચોર પછી ભાગ્યો નહીં આ સાદા વર્તમાનકાળનું જ વાક્ય છે નકાર વાક્ય છે બટ ધ થીફ ડીડ નોટ રન અવે ધ પોલીસ એન્ટર ધી ટેમ્પલ આ પણ સાદા ભૂતકાળનું વાક્ય છે ધ પોલીસ એન્ટર ધી ટેમ્પલ પોલીસ જે છે એ મંદિરમાં પ્રવેશી એન્ટર ધી ટેમ્પલ એન્ડ ટ્રાય ટુ અવેકન અપ ધીસ લિવિંગ સ્લીપિંગ થીફ એન્ડ ટ્રાય ટુ અવેકન ટ્રાય એટલે કોઈ વસ્તુ માટે પ્રયત્ન કરવો ટ્રાય ટુ અવેકન અવેકન એટલે આ ત્રીજું રૂપ છે ટુ સોરી આ જાગવું કોઈને જગાડવું ઠીક છે ને ટુ અવેકન ટ્રાય ટુ અવેકન અપ એટલે જગાડવાનો પ્રયત્ન કર્યો અવેકન આ જે છે એ ક્રિયાપદ છે ટુ અવેક એ ક્રિયાપદ છે ટુ અવેક એટલે જગાડવું સો એન્ડ ટ્રાય ટુ અવેકન અપ ધી સ્લીપિંગ થીફ ચોર જે ઊંઘેલો છે એને જગાડવાનો પ્રયત્ન કર્યો પોલીસે ઠીક છે તો આ આપણા પીઝા ન્યૂઝ છે આ બંને ન્યૂઝમાંથી આપણને ઘણું એવું ઇંગ્લિશ શીખવા મળ્યું જે આપ જોઈ શકો છો કેવો લાગ્યો આ વિડીયો તમને અમે નીચે કમેન્ટમાં અમને જણાવો અને લાઈક કરો પ્લીઝ અને તમારા મિત્રો જોડે આને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ